પાઠ ત્રણના આપણા લેખક છે પન્નાલાલ પટેલ એમનો પૂર્વ પરિચય આપણે ભાગ એકમાં જોયો હતો લેખક પરિચય બાદ આપણે વાર્તાની પણ શરૂઆત કરી હતી વાર્તાની શરૂઆતમાં આપણે જોયું જ હતું ગામડાનું સુંદર વર્ણન એની સાથે સવારનું વર્ણન અને ચાર મિત્રો ગામમાંથી ગામથી થોડે દૂર આવેલ સ્કૂલમાં જતા હતા અને રસ્તે જતા જતા એ એમાંના એક વિદ્યાર્થી મહાદેવની પરીક્ષા વિશેની વાતો કરતા હતા અને ત્યાં જ મહાદેવની નજર એક દૂર ખેતરમાં કુણો કુણો ઘઉનો મોલ ખાતી ગાય પર પડી હતી અને મહાદેવ એના મિત્રોને કહે છે કે હું ગાયને હાંકીને આવું છું અને તમે ચાલો ત્યાં સુધી આપણે આપણી વાર્તા જોઈ હતી ત્યાંથી આગળની વાર્તા હવે આપણે અહીંયા જોઈશું મહાદેવ મન કરીને ઢેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા ઢેફો એટલે કે સહેજમાં તૂટી જાય એવો માટીનો ગઠ્ઠો અને લાડના લટકા એટલે ગમતી બાબત એટલે કે મહાદેવ ગાયને ઢેફા મારી રહ્યો હતો પણ ગાને તો જાણે શું લાગતું હતું જાણે કે એને લાડથી પંપાળી રહ્યા હોય એને ગમતું હોય એવું લાગતું હતું એટલામાં સૂટું પણ ન હતું એટલે કે એને ક્યાંય સોટી પણ દેખાતી હતી નહીં સેઢા ઉપરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો સેઢા ઉપરથી એટલે કે ખેતરના છેડે પરથી આંકડાનો છોડ હશે અને એમાંથી એક લાકડી તોડી પણ ગાયને તો ચમરી જાણે શરીર પર માખો જ ઉડાડતી હતી ચમરી એટલે મચ્છર ઉડાડવાની છડી મહાદેવ લાકડીથી મારતો હતો તો પણ ગાયને તો શું થતું હતું જાણે કે મહાદેવ એના શરીર પરથી માખો ઉડાડતો હોય માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું કાકા ખારેલા હતા પણ એટલે કંઈ ગાયને ઘઉં ખાવા દેવાય શું થાય છે મહાદેવ માંડ એના માસીના ખેતરમાંથી ગાયને કાઢે છે તો પાછું કાકાનું ખેતર આવે છે એ શું કહે છે કે કાકા થોડા ઈડસાળું હતા કાકા ઈશાળું હોય એટલે કંઈક ગાયને ઘઉં ખાવા દેવાય કે એના મનમાં એવો પ્રશ્ન થાય છે તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું કાકાના ખેતરમાંથી ગાયને હાંકે છે તો ગાય પાછી એક ગરીબના ખેતરમાં પહોંચે છે ફરી મહાદેવના મનમાં થયું ના ના નારજી કાકાને આ આટલું એક ખેતર છે ને કાપડું કાઢી નાખશે અને શું થાય છે કે નારજી કાકાને તો માત્ર આ એક જ ખેતર છે અને આ બધું ખાઈ જશે તો ને વળી ગાયને આગળ હાંકી મહાદેવ અધીરાઈને અકળામણ વધવા લાગી એક લાકડું હાથમાં આવતા ગાયને જોડવા માંડી ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડે અવળે દોડવા માંડ્યું નારજી કાકાનું ખેતર પૂરું થયું મહાદેવને થયું જાઉં પણ શંકાનું જે ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો મહાદેવ કાકાના ખેતરમાંથી માંડ કાઢે છે તો પાછી ગાય આડે અવડે થઈને શંકાના ખેતરમાં જ જાય છે એટલે એટલે એને થાય છે કે પાછો શંકો કહેશે કે મારા જ ખેતરમાં મૂકી આવે એવી એના મનમાં થાય છે મહાદેવની અકળામણનો પાર ન હતો શાળા તરફ જોઈ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા મહાદેવ વે ઢીલા પડતા મનને મજબૂત કર્યું એટલે કે મનથી થોડો ઢીલો થઈ ગયું હતું કારણ છોકરાઓના માથા પણ નહોતા દેખાતા એટલે કે એના ભાઈબંધો બધા થોડા દૂર જતા રહ્યા હતા કે ક્યાંય હજી દેખાતા પણ નહોતા આટલું ખેતર કાઢીને મેલીશ ને પાર્ટી કે અને મનને મનને મજબૂત કરવા શું કહે છે કે આટલું ખેતરમાંથી કાઢીશ અને હું ફરી દોડ મૂકીશ ક્યાં તું પોતાના જ ખેતરમાં ગાય પેઠી મહાદેવની મૂંઝવણ હવે માંઝા મૂકી હવે મહાદેવની મૂંઝવણે મર્યાદા ત્યજી દીધી માઝા મૂકવી એટલે કે મર્યાદા ત્યજી દેવી હવે એનાથી રહેવાયું નહીં એની ગતિ ગામ તરફ પાછી જતી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે કે ગાય ગામની બાજુ જતી હતી અને સમય વધતો જતો હતો શાળામાં એ મોડો થતો હતો અકળામણમાં રડવા સરખો થઈ ગયો ગાયને ભણતો ગયો મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો ભણતો ગયો એટલે કે જેમ તેમ બોલવા લાગ્યો પણ પોતાનો શેડો વટાવ્યો ત્યાં જેનો ગભરું જીવ રડી ઉઠ્યો ગભરું એટલે કે મનનો પોચો ભોળો જીવ આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે એટલે તી હાંકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેલવી એવો એના મનમાં પ્રશ્ન થાય છે ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવતા આવવા કરતાં સુરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને જુડતો ગયો પોતાના ખેતરમાંથી ગાયને કાઢતા કાઢતા ભોળો જીવવાળો મહાદેવ રડી પડે છે કેમ કારણ કે જે ખેતરમાં પાછી ગાય જાય છે એ ખુશાલમાનું ખેતર હોય છે અને ખુશાલમાના વિશે વિચારે છે કે એમને તો કોઈ હળ હાંકનાર એટલે કે ખેતર ખેડિયા ખેડનાર કોઈ છે નહીં એટલે કે ખુશાલમાં એકલા જ છે અને હળ માંગીને આટલું ખેતર વવડાવ્યું છે તો એ જ એમના જ ખેતરમાં કેવું ગાય મૂકીશ એવો એના મનમાં પ્રશ્ન થાય છે અને રડતો જાય છે માથા પર આવવા કરતાં સુરત સામે જોતો ગયો એટલે કે સમય બપોરનો થવા આવ્યો છે અને અલમોસ્ટ ગાયને જુડતો જાય છે મસ્ત એટલે કે તંદુરસ્ત હષ્ટ પુષ્ટ ગાયને મારે છે એમાં વળી વાળ નડી કાઢવી તો ક્યાં થઈને ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો નાકને શીખતો ગયો પસીનો રૂચતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો એ પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને કે ગાયને શું કહે છે તું અહીં છીંડામાં થઈને નીકળ ને કે દોડીને મહા મહેનતે ગાય વાળી છીંડાવાટે બહાર કાઢી એટલે કે છીંડાવાટથી બહાર બહાર કાઢી નીકળ ક્યાંયથી એમ કરીને કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તો વાળી સપાટીએ સન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લો જમ એટલે કે યમ મહાદેવને જાણે અજબની મુક્તિ મળી હોય જાણે યમરાજાના હાથમાંથી મોતના મુખમાંથી છૂટ્યો હોય એવો એને હાશ થયો અને સ્કૂલની તરફ દોટ અને દોટ પણ કેવી મૂકે છે જાણે કે તોપમાંથી ઘોળો નીકળ્યો હોય એવી પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એનો આખો ચહેરો આસુથી ખરડાયેલો હતો અંગે પણ પસીનામાં રેબજેબ હતો સવાલ કર્યો કેમ ભાઈ મોડો પડ્યો મહાદેવ મોડો સ્કૂલમાં પહોંચે છે પણ એના શિક્ષક એને ઇન્સ્પેક્ટર આગળ દસમા વિદ્યાર્થી તરીકે ઊભો કરે છે અને ઇન્સ્પેક્ટર પણ એની હાલતને જુએ છે અને એને પ્રશ્ન કરે છે કે ભાઈ તમે કેમ મોડા પડ્યા અહીંયા તમને પુસ્તકમાં આપેલ ચિત્ર દર્શાવ્યું છે જેમાં તમે શાળા અન્ય વિદ્યાર્થીઓ ભણતા અને મહાદેવ જે ઇન્સ્પેક્ટની ઇન્સ્પેક્ટરની સામે ઊભા છે અને શિક્ષક પણ બાજુમાં ઊભા છે મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો તો સાહેબ જતા તો જોઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને મહાદેવ ત્યાંથી વાક્ય અધૂરું છોડી દે છે ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી સરવાણી એટલે કે ઝરણું અહીંયા અહીંયા સરવાણી એટલે કે આંસુ પોતાની પૂછતી હતી કોના મોલમાં મારે હરાઈ ગઈને મૂકવી સાહેબ આપ જ કહો એટલે કે ઇન્સ્પેક્ટર સાહેબને પણ એણે આ વાક્યથી વિચારતા કરી દીધા હતા ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા પાસ છે જા એટલે કે તું માનવતાની પરીક્ષામાં પાસ છે તું તારા જીવનની પરીક્ષામાં કે પાસ છે ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો આપો એને પેપર મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો પેપર લઈને મંડી પડ્યો મંડી પડવો એટલે કે કશો વિચાર કર્યા વિના કામે લાગી ગયો અને અહીંયા આપણી આ સરસ મજાની વાર્તા પણ પૂરી થાય છે જેમાં આપણને મહાદેવની મહત્વકાંક્ષા અને મહત્વકાંક્ષાની આડે એની માનવતા માનવતાના ગુણના લીધે એ વધુ ઉભરી આવે છે ઇન્સ્પેક્ટર સાહેબમાં પણ આપણને માનવતાના ગુણના દર્શન થાય છે અહીંયા આપણને મહાદેવની અંદર રહેલા મહાદેવની અંદર રહેલા બીજાને નુકસાન થતા અટકાવવાના અને એના પરોપકારના ગુણના દર્શન થાય છે હવે આજનું હોમવર્ક તો પ્રથમ પ્રશ્નમાં ચાર પ્રશ્ન છે જે તમારે એક બે વાક્યમાં લખવાના છે પ્રથમ છે શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાતો કરતા જતા હતા બીજો સવાલ છે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવનો શો વિશ્વાસ હતો ત્રીજો મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા અને ચોથો પ્રશ્ન ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું આ ચારેય પ્રશ્ન તમારે એક બે વાક્યમાં જવાબ સાથે ગુજરાતીની નોટમાં લખવાના હવે જે પ્રશ્નો છે એ ત્રણ ચાર વાક્યમાં એટલે કે થોડા મોટા પ્રશ્નો તો પહેલો પ્રશ્ન છે મહાદેવે નારજી કાકા તથા ખુશાલમાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી બીજો છે ઘઉં જણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો વાક્યનો અર્થ સ્પષ્ટ કરો અને ત્રીજો ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ અને ચોથો ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો તો આ બધા સવાલના જવાબ તમે સુંદર અક્ષરે તમારી ગુજરાતીની નોટબુકમાં લખશો હવે પછીના વિડીયોમાં આપણે પાઠ ચાર બે ખાનાનો પરિગ્રહ શીખીશું